હા જાય છે એમાં પાલીતાણાના રાજા નીકળ્યા પાલીતાણાના રાજા નીકળ્યા સાતારસાંઈને બીજા જ દિવસે દરબારની માલિપા હાજર થવાની વાત થઈ હુકમ થયો સતારસાંઈ છે દરબારની માલિપા આવ્યા ત્યારે પછી પાલીતાણાના મહારાજાએ કીધું કે તમે તો ખૂબ સારું એવું લખો છો ખૂબ સારું ગાવ છો તો કાલે હું નીકળો ને જે તમે કડી ગાતા ને એ કડી મને સંભળાવો એ ભજન મને સંભળાવો ત્યારે સતારસાંઈ કીધું કે મહારાજ એમાં એ વાતમાં માલ નથી કે મને એવું ફાવે નહીં અરે પણ તમે માગો એટલું આપું તમને ચાર ગામડા આપું કે નહીં બાપુ મને રહેવા દો મને નહીં ફાવે ચોવીસ ગામ આપો હો હજુ વિચારી લો કે ના બાપુ મારે એ નથી ગાવું કહેવાનો મતલબ કે પછી એમણે ન ગાયું અને ત્યાંથી નીકળી ગયા ગામના પાદરની માલિકા પહોંચ્યા ને સાહેબ તો કોઈ માણસ એમને નીકળ્યો એમની સામે જોઈ અને હસવા માંડ્યો પોતે હસવા મળ્યો ને પછી કીધું એણે કે મહારાજા હામે આવીને તને પુરસ્કૃત કરતા હતા ચોવીસ ગામ આપતા હતા તો એ તે ના લીધા એક કડી ના સાંભળાવી એક ભલા માણસ તારા જેવો મૂર્ખ માણસ મેં ક્યારે ના જોયો પછી સરતારસાઈ જે જવાબ દીધો ને સાહેબ હાંબળા જેવો છે કે ભાઈ હું તો પરમાત્માને રાજી કરવા માટે ગાઉ છું હું માત્ર ને માત્ર મારા નિજાનંદ માટે ગાઉ છું પરમાત્માને રાજી કરવા માટે ગાઉ છું એ પછી મહારાજ કે કોઈ રંગ માણસ મને એનાથી ફેર ન પડે ઈ ભજન કે શું પૂછો છો કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું પૂજ્ય નારાયણ સ્વામીના કંઠે ગવાણું પછી વિશ્વ પ્રસિદ્ધ બન્યું અને ભજન સાહેબ સુરતની બજારની માલિપા ભિખારીઓ ભીખ માંગવા નીકળતા ને તમારે કદાચ અજાણું હોય છે કદાચ જેને ન સાંભળ્યું હોય ને ભિખારીઓ સાહેબ ભીખ માગવા નીકળતા અહીંયાથી તો કોઈ માણસ એને અડધુત કરે આવડા મોટા માણસો આ હાથ છે પગ છે સહી સલામત ચાલી શકો છો તો કેમ તમે ભીખ માંગો છો ત્યારે ભિખારી કહેતા હતા કે શું પૂછો છો મૂજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું આ ભજન છે એ એમ નેમ નથી થતું ભજનની છે એ તો એક તાકાત છે ભાઈ અત્યારે તમે જુઓ અહીંયા બ્રિજુભાઈનો રાઉન્ડ પૂરો તો ખૂબ પોતે સુરીલા કલાકાર છે બાકી ઘણી બધી જગ્યાએ અમે જાવીને માઈક ચેક કરતા હેલો વન ટુ ચેક ચેક કરતા હોય ત્યારે અમે કહ્યું સાઉન્ડ રેડી તો સામે બે જણા આવ્યા હોય અમે કયું ના રેડી શ્રી તમે તમારું કરો હે બે પેક મારીને બેઠા હોય કે તમે તમારું કરો ખબર પડી બિરજુભાઈ આવે છે અમે આઠ વાગ્યાને આવીને બેઠા છે ઘણી બધી જગ્યાએ આવું થાય બાકી હમણાં તમે તાલી પાડતા હતા બરાબર મને તો ખરેખર આનંદ આવ્યો કારણ કે ગામડાની માલેબા પ્રોગ્રામ કરીને અમે જાહેરમાં કહેવી કે દસ વાગ્યા પ્રોગ્રામ ચાલુ થાય એક વાગ્યા સુધી જાગે ને તો હમજુ આ કલાકારને જોવા માટે આવ્યા છે ભાઈ કલાકાર કેવડા થયા નાના હતા તે દુ ન સાંભળ્યું છે કે ફારફેર થયો એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી જાગે ને એ હાચા મોતીડા એ જાણતા હોય ભજન ને કે ભજન જાણવામાં ભજન સાંભળવામાં આનંદ છે પણ ચાર વાગ્યા પછી જાગે ને એને સમજી લેવાનું ઘરે કોઈ કમાડ ખોલે એમ નથી પણ હમણાં તાલીઓ પાડતા એક જગ્યાએ મેં કોઈ કોઈ માણસે તાલી જ ના પડે મેં એવી કઈ વાત કરી તો એક ભાઈ તાલી પાડી ભાઈ તું ચાહક લાગે છે મને કે ચાહક તમને લાગતો હોય બાકી હું તો તમાકુ બનાવું જ ભાઈ તમાકુ બનાવતા બોલો અને એવા સારા એવા કલાકાર હોય તો આપણને સાંભળવા ગમે બાકી તો એવાય કલાકારો છે ઓડિયન્સ રાખ્યા વગર વીસ વીસ ઠપકારે આયું ખોલીને જવા દે જવા દે આખું ઉગાડે સામે ચાર જણા બેઠા હોય પછી એમ કે મિત્રો ભજન ની કિંમત કરવા વાળા તમે સાચા માણસો છો કે તમને લાગતું હોય તો ભલે બાકી અમે મંડપ વાળા છી અમે મંડપ વાળા છીએ એ પછી કે પણ હમણાં મારું મારું નામ આઝાદ છે અટક ગોહિલ છે મને એક ભાઈ અહીંયા પૂછતા હતા એની પેલા એક વાત કહી દીધું હું ત્યાંથી નીકળું ને ત્યાં આવતો ત્યારે લખ્યું તું ખોડિયાર હા પાડે રહેવાની કે એનું ફૂલ ફોર્મ કીધું એમણે પણ મારું નામ આઝાદ છે અટક ગોહિલ એક ભાઈ મને પૂછતા હતા આઝાદ ગોહિલ તમે શેમાં આવો મેં કીધું ભાઈ તું પૈસા દેતો હોય તો ગાડીમાં આવી નહીં હાલી નહીં આવી આ તો પ્રોગ્રામની વાત છે ને પણ ગામડા ગામની મારે વાત કરવી છે સાહેબ ગામડાની માલીપા તમે લોકો શહેરના માણસો સિટીનું એકદમ હાઈફાઈ લાઈફ જીવતા હોય પણ ગામડાનું એક તમને લોક દર્શન કરાવો ગામડાની માલીપા લગ્ન હોય લગ્ન હોય ને એટલે પહેલી વસ્તુ એ કે લગ્નની માલીપા સાહેબ કોઈ દી માણસો જે જ્યાં જાન આવો ને એ લોકો નવરાજ ના હોય ભાઈઓ આમથી એમ હળિયાળી કરતા હોય એક તો સસ્તા મેકઅપ કર્યા હોય એના રગડા ઉતરી ઉતરીને હોઠમાં ગયા હોય ને જે ગળા ઉતરાવે પછી જે ગીત ગાય હવે વરરાજો છે એ બની તૈયાર થઈને ત્યાં મંડપમાં પોગે એટલે મંડપ એટલે વરરાજા પક્ષના જે માણસો હોય ને જે જાન લઈ આવ્યો ને એમને કંઈક ચીલો પાડ દેવી આપણે આમને કંઈક એવું કટાક્ષમાં સાંભળાવી એટલે એ લોકો તરત ભજન ચાલુ કરે તરત એવું ગીત ગાય ફૂલનો છે ગજરો હે ગજરામાં મોતી મારા ભાઈને ખબર નોતી તે ગામડાની ગોતી આવું ભજા આવું ગીત ગાય હવે એક તો ઓલા ત્રણ ત્રણ દિવસના ઉજાગરા હોય ભૂખ કડાકા લેતી હોય સસ્તા મેકઅપના રેગડા ઉતરીને ગળા હલવાણા હોય ઈ જે ગળા ખોખરા કરીને જવા દે સામે ગીત ભાઈ લોકો કન્યા વાળા હામેવાળાને સાંભળાવે ફૂલ નો છે ગજરો હે ગુલાબ નો ગોટો મારી બેન ને જુના ગામડાની માલી પાસે આનો આનંદ હતો અહિયાં યુવાનો બેઠા છે એવો હિસાબ એટલે એક વાત કીધું હમણાં એક ભાઈ ને કઈ સગાઈ નહોતી થતી બિચારો ભણેલો ઘણું બધું ભણેલો ઘણું બધું સારું એવું ભણેલો પણ બોલે ને ત્યાં એનો એમ કહેવાય કિંમત થઈ જાય બોલે એટલે કિંમત પડી જાય એમ બોલે એટલે તોતલો બીજો કઈ જોઈ ના એના કાકાને કાકા કાકાને કીધું કાકા તમારે તો પાંત્રી વરાથી આપણને મારું જ કંઈક હવે કાકા કઈ વાંધો નહીં કાલ આપણે જોવા જઈએ પણ હાવ મૂંગું મરવાનું તારે કંઈ જ બોલવાનું નહીં કંઈ વાંધો નહીં કાકા જો મારું કંઈક ઘર બંધાતું હોય એક શબ્દ ન બોલું ગયા ઘરે સ્વાગત થયા ચા આવી હવે ચા આવીને તે ઓલાને કીધું કે તું કઈ બોલતો નહીં મૂંગો મરજે ને ફરીને ભંગાય છે અહીંયા તું કઈ જ બોલતો નહીં કઈ વાંધો નહીં ચા આવીને તે ચા પીવાય ગયો હવે ચા તો ગરમ હતી ને ચા ની અંદર કીડી હતી કીડી ઓલાથી રેવાય નહીં કરવું શું ઓલો હું બઉ કર્યું કાકા કઈ મોઢા માંથી ફાઈટ ને શું છે તે બોલો બોલો તિલી તે તિલી આમાં તિલી તિલી તે હવે એ બધું કરું ને ત્યાં કન્યા ચા દેવા નથી મતોલો તે મતોલો ધુઓ તો તલા મતોલો તે હવે એ બધી વાત પૂરી થઈ ને કન્યાના બાને ને બાપુજી બોલ આપડે ધોઈ તું દેવું દલી દીધું તલો તંતુ ના બોલો આખું ઘર એવું થઈ ગયેલું હમણાં એક ભાઈ વળી તો સ્વભાવ છે ને વારે વારે બ્યુટી પાર્લરમાં છે ગામડામાંથી એવું ન મળે પણ સિટીમાં બ્યુટી પાર્લર હોય એક બેન વળી બ્યુટી પાર્લરમાં ગયા અને બ્યુટી પાર્લરનો જે મેનેજર હતો એને મેં ખગ તમને કંઈ ખબર પડે છે કે નહીં આવડું મોટું તમે આ પ્લેસમેન્ટ લઈને બેઠા છો આવડું મોટું તમે આ બિલ્ડિંગ લઈને બેઠા જો તમારો શોરૂમ કંઈ ખબર પડે છે કે નહીં પણ શું શું બેન એ તો કયો કે હું આ બ્યુટી પાર્લરમાં આવી બરાબર હું જ્યાં જ્યાં નજર કરું ત્યાં અહીંયા હમણાં મેં જોયું તો એક આવી આવી આવો કદરૂપી બાઈનો તમે ફોટો લગાડ્યો છે શરમ નથી આવતી એમ કરીને મંડી થઈ કીધું કરજો છે ઘણા રાવણ બુદ્ધિ ના હોય મેં હમણાં કીધું ને રાવણ રાવણ છે ધીમો 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 રાવણ છે એ ધીમો 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 હેલો આવતો અને નારાજજી એ પૂછ્યું કે તે ને રીજુઓ કેમ ત્યારે ત્યારે રાવણે કીધું કે ભગવાન મેં આવી રીતના ફોળાને રીઝવો જટા ટવિંગ લજ્જલમ પ્રવાહ પાવિતમ સ્થલેગ લેવી લંબી લંબિતમ ભુજંગ તુંડ માલિકમ ડમર 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 વજમ ચકાર ચંડ તાંડવમ ધનો ધુન શિવક શિવમ જટા ઘટાંગ સભ્રમમ ધનન નિલ્પ નિર્જરી વિલોલ વિંચી વિલ્લરી વિરાજ ભાંડ મૂર્ધની ધગત 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 જલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિ પ્રદક્ષિણા મમમ તરા

કંગનંગ નંગ ભુજંગ મુન્ડ માલય યમ શૂલ પાન હૈપિનાક સજ્જનમ ડાક ડમ રૂય વાજ બજ નમ જીત નિત ભંગ ખાવા ખ્યાલ ભ્રત ઝાલ ખનમ વ્યાલ યાલ કાલ લિન વાસનમ કે હહેરે વિષાત આસનમ અંગ કો વિભૂત રંગ જડિયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ તઢિયમ દેવદાનવમ નગૈશ વંદનમ્બ વંદિતમ કલશવરંદ કંદનમ કામ નામ નિશ પૂર્ણમ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ આવી રીતના મેં ભોળાને રીજો પછી કે તે કે મેં એટલું બધું માગ્યું કે હું ધારું ત્યાં મારું આ દુનિયામાં કે એટલી બધી ધન સંપત્તિ માંગી હું જીવું ત્યાં સુધી બધું ભોળા નારાજજી કે તું મરી પછી કે પ્રભુ જો મારે અમૃત માંગવાનું તો એ તો રહી ગયું અરે ઘણી બધી બુદ્ધિ છે ને બુદ્ધિ માણસને ચકડી કે મેં હમણાં કીધું ને અહીંયા અત્યારે જે બધા બેઠા છે બિરજુભાઈ ને આપણે બીજી વારે સાંભળવાના છે ખૂબ સુરીલા કલાકાર છે બાકી તો ઘણા બધા તો જવા દે એમના એવા એ કલાકાર છે આમ તમે જો ઘણા બધા કલાકાર ગાતા હોય તો આપણને કેવું લાગે ખબર છે બેનો ખબર રહોડામાં લોટનો ડબ્બો ઢાળાઈને જે અવાજ આવે ને પણ બિરજુભાઈએ આપણને ખૂબ મોજ કરાવી છે બીજી વાર એકવાર જોરદાર તાલીઓથી આપણે એને બતાવી લો અને અહીંયા મોટી સંખ્યામાં હજી ઘણા બધા બે બહેનો બેઠા છે ભાઈઓ બેઠા છે પાછળ વડીલો બેઠા મેં એક વાત કરી પણ ત્યારે ખૂબ ઓછા માણસો હતા પણ એ વાત ખૂબ મારી મુદ્દાની હતી ખૂબ મહત્વની હતી એટલા માટે કહી દઉં આ ગુજરાતની ધરતી છે ને સાહેબ તમે વિદેશમાં જાઓ વિદેશની અંદર ઘણા બધા માણસો કે અમારે અહીંયા એક ગામ હાલો તો ક્લબ આવે એક ગામ હાલો તો અહીંયા હા અમારે એમ કહેવાય કે કોઈ દારૂનો બહાર આવે સાહેબ ગુજરાતની ધરતીની અંદર આપણે કેવું પડે અહીંયા એક કિલોમીટર હાલ તો આવા કોઈ માતાજીનું મંદિર આવે કોઈ બજરંગદાસ બાપાનું કોઈ હનુમાનજીનું કોઈ જલારામ બાપાનું એમ કે કોઈ મંદિર આવે સાહેબ આ ભારતની ધરતી છે અહીંથી જૂના સિત્તેર સાઈઠ સિત્તેર વર્ષ જૂનો આપડે ભૂતકાળ યાદ કરો વડીલો બેઠા છે એમને ખ્યાલ છે અહીંયા બહેનો બેઠા છે એટલે મારે ખાસા વાત કરવી છે ઈ વખતે સાઈઠ પ્રકારની સાડીઓ પહેરતા બહેનો હમણાં બોલ્યો તો પણ બીજી વાર કે સાડીઓ કઈ કઈ હતી કે સાળુ છેલાર્યું સાળું છાલપોત બાંધણી બિરોધક ગવન ગનેરી ગાળો ઘરચોળું ઘેર કસુંબો કઠોરી કારજોળી વામરી ફમચો લેરિયુ મેઘાડંબર ઘાટ ભમરિયું પછેડી ગોસી પાનેતર ચોઘડિયા ચીર દાડમિયા મહેન્દ્ર ગણી હસોડા ગજોડા સોનાસળી અંબર ચીરક ચાટ બાટ નંગાળો દોઢિયો પછેડો અને ભેળિયો આ સાઈઠ પ્રકારની સાડીઓ પહેરાતી સાહેબ એ પુરુષો એમ બોલે અમારે સાડી પહેરાતી નથી અમારે લગતું કંઈક બોલો ના અમને ખોટું લાગે એટલે પુરુષો પાઘડીઓ પહેરતા હતા પાઘડી પહેરતા કે ગોંડલ ની મોરબીની ચાંચ જામનગર નો ઉભો પૂડો પાઘડીયા રંગ પાંચ બારાડી પાટડીયાળી બરડે ઉભા કુંપાવાળી ઝાલાવાળી ઝાલાવાડી કાળી ટીલી વાળી ઓખાની પણ આટિયાળે ભારે રૂઆબ ભરેલી ઘેરીને ગંભીર ઘેડીની જોતા આંખ ઠરેલી સોરઠની સીધી સાદી અને ગીરનું ગોળ કુંડાળું ડાબાને જમણા પડખામાં એક સરખી આટી અહીં તો કળા ભરેલી કાઠિયાવાડની પાઘડી શેર પલાટી ગોહિલવાડની લમગોળ વાળાકી વઘરાડું ભરવાડું ને ભોજપુરું રાતે છેડે રબારી પૂરી ખૂંભી કરી પરજીએ જાડા ગાજીલ નારી બતી જૂનાગઢ બાબીઓની સિપાહીઓને સાફો ફકીરોને લીલો ફટકો મુંજાવરને માફો વરણકાઠીઓને વહવાયાની અન્ય હો કોઈ જાતિ પણ ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ એ તો પાઘડીએ પરખાતી આટલા પ્રકારની પાઘડી ગાડીઓ બંધાતી હવે ઈ વખતે કોઈ વાહન વ્યવહાર તો હતા નહીં આવા ગાડીઓ હમણાં હું જે ગાડીમાં આવ્યો ને તે ગાડીમાં મને ભાઈ લેવા આવ્યા અશ્વિનભાઈ બે એમ ગાડીમાં તો ઘણી બધી એની ફેસિલિટી છે ત્યાં ગાડીની માલવા મેં કીધું આટલી ગાડી આટલા બધા રૂપિયા દેવાનું કારણ શું તે મને કીધું કે નજીકમાં પેટ્રોલ પંપ હોય ને તો તરત આપણને બતાવે એ નજીકમાં પેટ્રોલ પંપ છે ટાયરમાં હવા ઓછું હોય તો આપણને તરત કે ભાઈ પેટ્રોલ આવે કંઈક હવા પૂરવાનું કરો કંઈક એવું આમાં આગળ પાછળ કોઈ એવું મોટું સેન્ટર તો આપણને બતાવે પછી હું મનમાં વિચારતા મારી બેટી થોડાક વર્ષો જ આવે તો એવી ગાડીઓ આવે ને આપણી તાઈણ હોત ને બતાવશે કે લુખે છો સાંઠ હાંઠ હજાર લીધા હે દેણું કરો માં લીધા એના દઈ દો ને ભંગાઈ જાશો પછી એવી ગાડી આવશે આપણે આમ વરાછા ભોગાઈશું ને તો ત્યાંથી એરો બતાવશે પાછા લે પાછા પાછો લે ઓલા ઊભા છે લાકડીઓ લઈને એટલે આપણે રિવર્સમાં આવવું પડશે એવી ગાડીઓ આવવાની અને અત્યારે મોબાઈલ તમે જુઓ અહીંયા બધા એન્ડ્રોઈડ આવી ગયા મોટા મોટા મોબાઈલ આઈફોન આમ ગર ને તો હાયલું જ જાય બોલો આપણને બહાર ના નીકળે આખે આવું જ જાય હમણાં પણ મને એવો વિચાર આવે થોડોક ટાઈમ તો એવા મોબાઈલ આવવાના આપણે કબાડ હોય ને ખરે મોટો કબાટ એવડા મોબાઈલ આવવાના આ વાહન વ્યવહારની ત્યારે કોઈ માથા કૂટ જ નહીં રહે બધું બંધ કોણ છે છગનભાઈ ભીમાભાઈ ક્યાંથી આવ્યા છે અહીંયાથી આવ્યા છે ગામડેથી ગોંડલથી ક્યાં જવું છે સુરત શું કામ કે પ્રોગ્રામ છે ત્યાં વાંધો લગાડવાનો તો મારા મોબાઈલ માંથી જવા દેવાય છે નંબર લગાડવાનો બ્યાસી આડત્રી બત્રીસ પછી ત્યાં તા લઈ જાઓ ત્યાંથી અહીં આવશે અહીંથી ત્યાં પણ તકલીફ ન્યા થાય કોઈક રોંગ નંબર માં આપણા ઘરે ગુડા છે કપાળ ઉપર જયું હોજો મેં કીધું હા કે કઈ નહીં કે વચ્ચે આવતા ને તે બીજો રોંગ નંબર માં હામો થયો મને અહીંયા હજુ પણ અહીંયા બેઠા છે એટલે મારે એક વાત કરવી તમે જુઓ ગામડાની માલિપાસ સાહેબ જે લગ્ન ગીત ગવાતા એ લગ્ન ગીતની અંદર સંસ્કૃતિ હતી એ લગ્ન ગીતની માલિપાસ સંસ્કૃતિ હતી અને એની અંદર એ વખતે કોઈ એવા મનોરંજનના સાધનો નહીં એટલે બહેનો જે છે ને એ લગ્ન ગીતની અંદર હજી નાની નાની મસ્કરી કરી લેતા બાકી હકીકતમાં લગ્ન ગીત કેવા હતા હું કોઈ ગાતો નથી કારણ જો દેખાય એને ડોક કહેવાય ગાય અને ગળું કહેવાય પકડાય એને બોચી કહેવાય કપાય એના ગરદન કહેવાય વસ્તુ એક નહીં એક બોલો નામ ઘણા જુદા જુદા બરાબર છે બિરજુભાઈ હારું ગાતા હોય કે ભાઈ એમને એમ ન કહે તમારી ડોક બહુ હારી ને ગળું જ કેવું પડે હું બોલું તો એમ પછી ત્યાં જે બોલો તો એ જ કહેવાય ને એમ ન કહેવાય તમારું ગળું બહુ સારું એટલે હું ગીત ની વાત કરતો કે લગ્ન ગીત કેવા હતા સાહેબ હું ગાતો નથી પણ એક કડી કોયલ બેઠી હે રે ગઢ ને બેઠો રે હે માણારાજ આવા લગ્ન ગીત હતા ને લગ્ન ગીત ની માલિપા માણસો એમ કહેવાય કે એકાબીજીના જે ભાવ હતા એ પ્રદર્શિત કરી દેતા હતા બરાબર છે અને એક સમગ્ર ગુજરાતમાં સાહેબ નારાયણ સ્વામી કે કાનદાસ બાબુ પછી સંતવાણીનું સ્ટેજ કારણ કે સુમધુર સંગીત સરવાણી આ તો આત્મ જ્ઞાનની કહાણી અને એ જ તો છે ભાઈ મારા ધરાની સંતવાણી સમગ્ર ગુજરાતનું સંતવાણીમાં આગવું નામ એવા લક્ષ્મણ બાપુ બારોટ પણ હમણાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે એનું કારણ એ છે સાહેબ કે માત્ર ને માત્ર આ મિત્રોનો ભાવ લઈને એવડા મોટા માણસ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે પણ હું લગ્નગીતની જે વાત કરતો એ લગ્ન ગીતની જે હું વાત કરતો હતો એવો બાપ હોય સાહેબ ગમે એવો મોટો ઊંચા બાપ હોય એવો માણસ હોય કે યુદ્ધની માલિપા રૂવાડે રૂવાડે ઘા લાગી ગયા હોય અને નવરાતના ગરબા જેવો દેહ થઈ ગયો હોય પણ એ બાપ ક્યારે થડકે નહીં પણ એ બાપ છે ને જયારે પોતાની દીકરીને વિદાય કરતો હોય ને ત્યારે એ બાપ ધ્રુસકે ધ્રુસકે રોતો હોય ને તેથી રૂડો ખૂબ લાગે હો ખૂબ રૂડો લાગે હવે અહીંયા બેનો બેઠા છે ભાઈઓ બેઠા એક વાર હૃદય ઉપર હાથ રાખીને નીકળ્યો કે બેનો સાસરે જાય છે એના કરતા સમાજમાં ઊંધી પ્રથા હોત તો કે પુરુષો સાસરે જવાનું કેવા ગળે બધું મળી મળીને આપણે રોવા એ બાપા મને લેવા આવજો એટલે એટલે હમણાં એક ભાઈ છે ને એક ભાઈ હોટેલમાં ગયા અને કે ભાઈ મને સમોસા આપો તે વેઇટર આવ્યો એ કે સમોસાની સાથે તમને કઈ ચટણી આપું ભાઈ ચટણી એટલે કઈ ચટણી આપું કે લીંબુ ની આપું કે ટામેટાની આપું ભાઈ એમાં ફેર શું છે કે અઠવાડિયાનો ફેર છે ખાલી એક અઠવાડિયાનો ફેર છે અને બેનો હમણાં તમે જુઓ હું એક ભાઈ ભાઈને ઘરે ગયો નથી બેઠા હતા આમ અને ઘડીક ધ્યાન કરે ઘડીક આસન કરતા મારી આમુ જોઈજો આમ 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 કરતા આમ એટલે ભાઈ આખ્યું આસન મને કે દુશાસન આખ્યું આસન તો કે દુશાસન બાબા રામદેવના યોગ આપણે ટીવીમાં તમે જો આપણને ને ચાલો પણ હમણાં એક બેનો બેઠા હતા ના આમાં હું આવું ને તો નક ઘસતા અને પાછું મોઢે બધું બાંધેલું ખાલી આંખું એક દેખાતી હતી એટલે મેં પૂછ્યું બેનને મેં કીધું બેન આ બધે તમે ચાર પાંચ જણા ક્યારના નખ ઘસો એનું કારણ શું છે કંઈ નહીં કે બાબા રામદેવજીના યોગમાં એકવાર આવ્યું હતું કે બેનો નખ ઘસે તો વાળ છે લાંબા થાય સુંદર થાય અને વાળ ચમકે તો એ બધી બેનો એમ એમ કંઈક પોતાની કામગીરી કરતા બાજુમાં એક બેન એમના બેઠા હતા મેં કીધું આ બેન કેમ કઈ કરતા નથી મોઢે બાંધ્યું છે કે એમને જાજો ટાઈમ ઘસાઈ ગયા ને મોઢે મૂછો ઉગવા માંડે લખતરો કરતા નહીં કારણ કે નારી છે નહીં શક્તિ છે સાહેબ એક જગ્યાએ એમ આમ વાત કરતા બહુ બધા કલાકારો મળેલા નારી સશક્તિકરણ નો પ્રોગ્રામ સરકારી અને ન્યા બધી વાતો કરતા નારી તો શક્તિ છે નામ ને તેમ બધી વાતો કરતા ને એક ભાઈ બોલો એ હવારે ભાખરી બનાવે એવા રહે દેજો કે નકર કે અમારી સામે તાવી થાય ઉભા રહે છે અરે નારીય શક્તિ છે આવી એમ વાત કરતા નારી શક્તિ છે નારી શક્તિ છે નારી શક્તિ છે એક બાપા ઊભો થાય અમે પુરુષો છો મેં કીધું સહન શક્તિ ત્યાં એક નાનો છોકરો ઉભો થયો કે અંકલ અંકલ અમે મેં કીધું યથાશક્તિ એટલે આ તો આનંદની ખાલી વાત છે પણ જટાયું નહીં એક વાત કરાવી દઉં સાહેબ યાદ તમને ભગવાન રામ છે રાવણની સાથે જીતા लंका केवी थी के लंका कुट बंका अटंका दाम का दमंका जैसे दुर्ग का चमंका लगे जुद, का, गाद रंबन जमंका है न लगे तमाशा, मोद का जहां, गुगर फिर दमंका है, और नारन भनंत सुनी रावण निशान डंका कि हर जात बंका सो वाक नाम लंका ये लंका भगवान राम न सैन चढ़ाया बाजे के पिता वाला चढ़ी सैन में दसो दिशा घेरा गड्ढा लंका राधु સંહાર આવી રીતે ભગવાન રામ છે જીતા જીતાના પછી સીતાજી છે અયોધ્યા આયા અને અયોધ્યાનું માણસ છે એમ કે ઢોલ નગારા ત્રાસા શરણાઈ થી માં સીતાનું સ્વાગત કરે છે અને માં સીતાનું સ્વાગત કરે છે આખી અયોધ્યા નગરી છે એ આનંદ અને ઉલ્લાસમાં છે દેવો છે પુષ્પવૃટી કરે છે ધંધુપીના નાદ થાય છે ગાંધરવો ગાન ગાય છે અપ્સરાઓ નાચે છે એવા સમયે માં સીતાની આંખમાં આંસુ હતા આ યુવાનો બેઠા એટલા માટે ખાસ યાદ કરાવી દઉં એ મા સીતાની આંખમાં આંસુ હતા સીતા માતાની આંખમાં આંસુ જોયા ને હનુમાનજીએ મેં દાસ તુમ રો રામ કો તુમ દાસ ખલ દલ ગંજનો અદભુત ભાગ્રમ રો હરિદલ સુલ ભૌ ભય ભંજનો દિલ રંજનો દિન દુઃખી જનકો ભગત જનકો ભાઈ હરન આયો ઉગારી લીજે શરણે તું હો અશરણ શરણ રઘુનંદ આનંદ કંદ કહો દુઃખ ભર્યો રનગાય લક્ષ્મણ બચાવે કવન લાગ્યો બાણ શુદ્ધિ બને તો એવા એ માતા પૂછ્યું કે માં તમારી આંખમાં આજે આંસુ કેમ તમારી આંખમાં આંસુ કેમ ત્યારે સીતા માતાએ એમ કીધું કે જયારે રાવણ મને હરણ કરીને જાતો ને આ તમે અબિલ ગુલાલ ઉડાડો છો જયારે મને રાવણ હરણ કરીને જાતો અને એ વખતે કોઈ માણસ મારી સહાય નહોતો આવ્યો ત્યારે એ જટાયુએ રાવણ ની સામે યુદ્ધ કર્યું રાવણ છે એનાથી જટાયું હારતો નથી ને પછી રાવણે જટાયું એને પૂછ્યું કે જટાયુ તું મને કહી દે તારું મોત કઈ રીતના છે ત્યારે એ સામેથી કીધું હતું કે હે રાવણ દશાનંદ રાવણ તું છે ને મારી બે પાંખું કાપી નાખ હું નીચે પડીશ મારું મૃત્યુ થઈ જશે સીતા માતાની રક્ષા કરવા માટે પછી કે જટાયુ નીચે પડ્યું તું જટાયુ ને કોઈ પૂછ્યું કે રાવણ છે આટલો બધો શક્તિશાળી છે એ રાવણની સામે તું નહી જીતી શકે તારો મૃત્યુ નિશ્ચિત છે છતાંય પણ તું કે એની સામે યુદ્ધ કેમ કર્યું ત્યારે જટાયુએ એમ કીધું કીધુંતું કે આ ભારત દેશની આવી પવિત્ર નારીનો કોઈ રાવણ જેવો માણસ એમ કહેવાય કે હરણ કરીને જતો હોય અને હું યુવાન અહીંયા ઊભો ઊભો એ વસ્તુ જોઈ લઉં અને કાલ માણસ મારા નામની માથે થૂકે કે જટાયુ જોતો તો અને રાવણ જે સીતા માતાનું હરણ કરીને લઈ ગયો તો એ શબ્દો સાંભળવા કરતા અહીંયા મારે મરી જાવું સારું સાહેબ. એ વાત કરીતી જટાયુએ અને ખાસ અહીંયા હવે તો બિરજુભાઈને પણ આપણે ખૂબ સારી રીતે સાંભળવાના છે હમણાં લક્ષ્મણ બાપુ આવે છે જિંદગીમાં હજી સુધી ઘણા બધા પ્રોગ્રામ કર્યા સાહેબ મેં લક્ષ્મણ બાપુને નાનપણમાં ત્રીજા ચોથા ધોરણમાં ભણતો ને ત્યારે મેં રિયલ જોયેલા મારા ગામમાં પ્રોગ્રામ અને એમની સાથે બેઠેલો પણ અને આજ આટલી ઉંમરે ત્રીજું ભણતો ને તે દુનો આવું હું બોલું છું હો એટલે જ એ લક્ષ્મણ બાપુને જોવાનો એમને મળવાનો આજ પણ મને ફરીવાર મોકો મળશે તો મારા માટે પણ એ ધન્ય ઘડી અને ધન અવસર છે કારણ કે આવડા આવા કલાકારો છે ને સાહેબ એના લીધે કલાકારો છે ને દસ વર્ષ પ્રોગ્રામ બંધ કરી દે ને ભાઈ તો કલાકારોને કોઈ ફેર ન પડે હા પણ એ જો કલાકારો બધું બંધ કરી દે ને તો આપણા બાપ દાદા વખતના જે ઇતિહાસો છે ને આને આપણી પેઢી નહીં જોઈ શકે એટલા માટે લક્ષ્મણ બાપુ હતી અને બિરજુભાઈ હતી એકવાર જોરદાર તાલિયો પાડો અને ખાસ અહીંયા યુવાનો બેઠા છે આ તો મને ભાઈએ કીધું કે પબ્લિક છે એટલે આનંદ કરાવજો એટલે હસાવું છું બાકી મારો વિષય છે રસ લખવાનું પણ રસ બોલવાનું પણ રસ અને અહીંયા જો આપણે શાંતિથી સુમેળ ફેર્યા મુજબ આપણે આવા ડાયરા કરી શકીએ છીએ સાહેબ શાંતિથી તો એનું કારણ માત્ર ને માત્ર એ છે કે ચોવીસ કલાક ભારત દેશની સરહદે ઉપેલો સૈનિક એ ચોવીસ કલાક ત્યાં જાગતી નજરે જા ઊભો છે અને દુશ્મનોથી આપણી રખવાળી કરે છે તો એક એ સૈનિકો વતી સાહેબ દિલથી બધા બધા એટલે બધા જોરદાર તાલીઓ પાડે સૈનિકો વતી કારણ કે એ છે તો આપણે અહીંયા પ્રોગ્રામ કરી શકીએ છીએ અને બીજા રાઉન્ડમાં પણ આપણે બિરજુભાઈને સાંભળવા છે તો બિરજુભાઈને વિનંતી કરી આવો મારા બાપુ લઈએ જેવો પણ તમને મોજ આવે પબ્લિકને આનંદ આવે એવો આપણી વચ્ચે સંતવાણીનો અને ભજનનો જે એમને આનંદ આવે એવો દોર લઈને આપણી વચ્ચે આવે ભાઈ શ્રી બિરજુભાઈ બારોટ